Kalyan Swami Maharajani Jai Akshar Pushottam Maharajani Jai Shastri Ji Maharajani Jai Yogi Ji Maharajani Jai ઉત્સાહ ઘણો સારો છે. નિયમિત આવે છે ને સત્સંગમાં? બરોબર, એટલે પાછું રાય છે ને, રાય બોલે છે ને, તો રાય તો રાય કે બરોબર છે. રાઈટ એમાં કહેવા તો રાય એટલે રાઈટ રાય છે, એમાં રાઈટ જ કહેવાય એમને તો. અને બહુ ઉત્સાહી છે અને સેવા પણ સારી કરે છે. આપણા ન્યૂઝ જસી રહ્યા છીએ ને, હે? હા, અમુક ના મોટા. હા બરોબર છે, બહુ ઉત્સાહ હતો ત્યાં, દેશમાં બહુ ઉત્સાહ હતા. સેવા ભાઈ કથા વાર્તા એટલે કહેવાનો ઉત્સાહ છે, પણ આપણું પાછું નિયમિત જીવન હોવું જોઈએ. એને માટે આપણે વાત છે, કેશી પટેલે વાત કરી કે આપણો સત્સંગ એવો દ્રઢ રહેવો જોઈએ કે એમાં મોરપ ના આવી જાય. આપણે એમાં મોરપ આવી જાય, બાકી આવા થોડીક વારના ઉભરો ચડી જાય, પછી ઓલો દૂધનો ઉભરો ચડે, પાછો બેસી જાય. અપડાઉન થાય છે ને, આપણે તમારા ધંધામાં પણ અપડાઉન થાય છે, નોકરીમાં અપડાઉન થાય છે, બધું અપડાઉન બહુ થઈ જાય છે. એટલે અપ થાય તો હો બહુ સારું આમ થઈ જાય, અને પછી ડાઉન થાય તો મધું થઈ જાય. એટલે આપણે અપડાઉન નહીં, સત્સંગમાં અપડાઉન છે જ નહીં. સત્સંગ એટલે સત્સંગ કોણ મળ્યા? ભગવાન શ્રીજી મહારાજ, સાક્ષાત પૂર્ણ પુરુષો, તેમનું ધામ ગુણાતીત, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, એવા પુરુષ મળ્યા છે. આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. આવા દિવ્ય સત્સંગમાં આવીને આપણે અપડાઉન થવું ને, એટલે નિયમિત રીતે આપણે જે કંઈ સત્સંગનું કાર્ય છે થવું જોઈએ. આપણા જે રીતે પાઠ પૂજા, રવિ સભા, સત્સંગ સભા, ઘર સભા, એ બધું નિયમિત થવું જોઈએ. અને ગમે ત્યાં જઈએ તો પણ આપણા નિયમ ધર્મ સચવાય. બહાર જઈએ તો પણ, કોઈ પણ કાર્ય માટે જઈએ, કોઈ પણ જઈએ તો પછી આપણો સત્સંગ એ બરોબર. સોળાણી કહેવાય, વિવેક સાહેબ ક્યાં ગયા જતા રહ્યા? સોળાણીની વાત કરે, એ સોળાણીની વાત કરીને આવ્યા છે. કંઈક કરતા હતા કયા ગામો અમને કરી ને કંઈક બધે, એટલે દર ઠેકાણે સોળાણી વાત કરે છે. હવે સોળાણી આપણે લેવો છે કે ચારાણી લેવો એ વિચાર કરો. જો ચાર આણી સત્સંગ તો ચાર આણી વ્યવહાર, અને સોળ આણી સત્સંગ તો સોળ આણી વ્યવહાર, સોળ આણી થઈ ગયા ને. એમ સ્વામી કહે છે આપણે સત્સંગની અંદર બરોબર ખબરદાર રહેવું જોઈએ. એમાં કોઈ પણ જાતની આપણા મનમાં ઢીલાશ કે ચાલો ચાલશે કે જઈશું કે રહેશું એમ નહીં. રવિવારની સભામાં પણ નિયમિત આવી જાય, પૂજાપાઠ કરતા એ પણ કરે જાય, બહાર ગમે ત્યાં જઈએ તો પણ નિયમ ધર્મ પ્રમાણે વર્તવું, આ બધું. એટલે સત્સંગની અંદર સાવધાન. સ્વામી ગુણમાં મહારાજે કહ્યું કે જીવ સત્સંગ જીવનો કરો, દેહનો સત્સંગ નહીં. આપણે દેહને સુખ મળે, દેહને સારું મળે એના માટે નથી. સત્સંગ એટલે ભગવાન રાજી થાય, જીવનું કલ્યાણ થાય, અને એ રીતે આપણે હંમેશા હોય તો કોઈ વાંધો ના આવે. અરે આપણે આ દુનિયાનો કંઈક લાભ મળી જાય તો કેટલું અહોહો થયા કરે. આપણે અહીંના તમારા ક્વિન્ટલ સાહેબ શું કહે, હે? હા, એની જોડે મળવાનું થયું હોય એ કેટલો પોરો ચડી જાય. અરે કેટલા કપડાં બપડાં સીવડાવી, નવાને બધું ત્રીજું કરીને આમ ફોટો પડાવી લઈને પછી દરેકને બતાવી જુઓ. ક્વિન્ટલની સાથે અમારું મુલાકાત, એને હજારને બતાવે બધા ક્વિન્ટલને, કેટલા કેપમાં કેપમાં વર્તે, ખાવામાં પીવામાં બીજું કે એવી બધી આપણે કેપ ચડી જાય. તો એ કેપ પણ આપણે ચડી જાય છે તો આ તો ભગવાનનો સંબંધ થયો. આપણો આવો સત્સંગ મળ્યો છે, જોગી મહારાજ જેવા ગુરુ મળ્યા છે, એનો કેપ કેટલો રહેવો જોઈએ? વિશ્વાન સ્વામી જેમ કહ્યું છે, ભાગ્ય જાગ્યા આજ જાનવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉદારો નવ રહ્યો એ હનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. નિષ્કાન સ્વામી વૈરાગ મૂર્તિ, અને એ પોતે ત્યાં ક્યારેક ગામડે જતા હતા, માર ખાવો પડતો હતો, કોઈ બોલાવતું નહોતું, આવકાર આપતા નહોતા, જ્યાં ત્યાં મુંડિયા સ્વામિનારાયણના મુંડિયા કહેતા આપણા સંતોને મહારાજના વખતમાં, અત્યારે આપણને પેલા બંડિયા કહે છે, એ તે મુંડિયા કહેતા. એટલે મૂળ શું, મહારાજના વખત મુંડિયા જ કહેતા, કારણ મુંડિયા સ્વામિનારાયણ ના મારો અને કાળો, એવી જાતનું બધું વાતાવરણ હતું. હવે એમાં સુખ ખરી, એમાં કંઈ આનંદ ખરો, એમાં શું, બધો આ સત્સંગ મૂકી દો અને ભગવાન ઉતારીને ઘર ભેગા થઈ જાઓ, એમ થાય કે ના થાય? વિષ્ણુ કેમ થાય? એટલે કહેવાનું શું છે, એટલે વિષ્ણુને કેપ 24 કલાક ના પાછું, એને 24 કલાક એવરી 24 અવર ચાલે છે. એટલે ક્યાંય કોઈ તારો વિચાર,
એટલે કહેવાનું ગમે તે થાય તો પણ આપણે સત્સંગ કરવો ને એટલે બધું છે. એટલે આવું આપણા જીવની અંદર જો હોય તો નિષ્કવાન સ્વામી જે ગાયું કે આપણને શું વસ્તુ કે ભાગ્ય જાગે, આજ ભગવાન શ્રીજી મહારાજ મળે આપણે બહુ ભાગ્ય થઈ ગયા. એટલે લોકની અંદર જે મેં કહ્યું સાહેબ ફોટો મળે, કોઈને બીજો હોદ્દો મળે, અધિકાર મળે, એમાં આપણે કેટલું એ સારું થઈ જાય છે. સારો જમાઈ મળે તો રાજી થઈ ગયો, વાહ વાહ સારા છે ભાઈ મળે. એટલે આવાની અંદર આપણને કેફ જરા રહે છે અને એનો આનંદ પણ રહે છે. તો આ તો ભગવાન છે, આપણા આત્માના સાચા સગા પરમાત્મા છે. તો એને જ્યારે આપણને પ્રાપ્તિ થઈ, આવો સત્સંગ એમનો મળ્યો, આવા જોગી મહારાજ જેવા ગુરુ મળે, તો આપણે કેટલો આનંદ રહ્યો છે. ચોવીસે કલાક આપણે આનંદ હોય અને એ આનંદની અંદર પછી સત્સંગે મોરો પડે ખરો. એટલે જે વખતે જે સમયે છે એટલે નિષ્કવાન સ્વામી આવા બધા માન અપમાન હતા તે વખતે આ કીર્તન એમને ગાયું છે. એમને આ કીર્તન તેવા સમયે ગાય છે, ભાગ્ય જાગે આ જાણવું કે અમારો ભાગ થયો કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા અને આ રીતે એમની સેવા અમને મળી, એ મોટા ભાગ. આમ પોતે ગાય છે ભગવાન મળ્યા એ મોટા ભાગ. આ દુનિયાની વસ્તુ તો આવે છે ને જાય છે, આવીને પાછી ચાલી જવાની અને તે દાડ પાછો શોક થશે. હરખ શોકની નદીઓ મોટી તેમ જાય તનાયો, હરખને શોક થયા જ કરે. થાય દિલીપ થાય છે કંઈ? નાથાકા કાંઈ હરખ શોક રાખતો નહીં. હા નાથાકા જે વાત કહી દેવી તાર, એટલે કહેવાનું હરખ શોકની નદીઓ, હરખ આવે તાર વસ્તુ હો હો થઈ જાય અને જાય તાર પાછું દુઃખ થાય કે મારી વસ્તુ જતી રહી. પણ હરખ શોક થાય નહીં, આપણે આવ્યા તાર કંઈ લાવ્યા ના, તને જાવું તારે લઈ જવાનું નથી, બધું મૂકીને જવાનું છે. પછી હરખ શોક શાનો થાય, આપણી વસ્તુ જ નથી. આપણે જે કંઈ વસ્તુ પ્રાપ્ત કરી આપણી હતી નહીં, ભગવાનની ઈચ્છાથી મળી છે ને ભગવાનની ઈચ્છાથી જાય છે. જો એ જ્ઞાન સમજણથી આપણે સત્સંગ હોય તો પછી આપણે અપડાઉન થાય જ નહીં, સત્સંગમાં મોરપ આવે જ નહીં. અને ધારધાર ઠેર સુધી જોઈએ આપણે દાદા ખાચર પર્વતભાઈ આમાં બહુ મુક્તો થઈ ગયા છે. અત્યારે પણ ઘણા ભક્તો એવા છે કે આવો આનંદ કેફ હંમેશા માટે રહ્યા જ કરે. અને એ પ્રમાણે ચાલમાં વીરચંદ શાહ છે ને, વીરચંદ શેઠ અરે વીરચંદ શું પેલા મોદી, હા મોદી હા ખેરાળવાળ, તમારે એટલો જ કેફ થાય. જોગી માસ મળ્યા ત્યારથી કેફ જ. અને એ દોડાદોડ તમારે ઘરે અને ત્યાં પારાયણ કરે લીધે ઘરેથી ક્યાં જાય, બંડી પહેરેલી એક ધોતી માથે ટોપી અને વસ્તુ કંઈક લેવાની તો ઘરે જાય ને ઘરે જ પાછા પાછા આવે. પણ કહેવાનું શું કે અત્યારે હજુ એમને ચોવીસ કલાક એવો કેફ રહ્યા જ કરે, બીજું કાંઈ નહીં. હવે ઘરમાં ધંધો ચાલતો નથી, છે સ્થિતિ એની છે, પણ આનંદમાં અખંડ રહે છે. એટલે કહેવાનું શું કે આપણે આનંદમાં હંમેશા ચોવીસ કલાક રહેવું. પ્રભુદાસ લાલાજી ગાણાના એ પણ એવા કેફમાં વર્તે. અત્યારે કેટલી ઉંમર થઈ ગઈ, 80 ઉપર થઈ ગઈ છે ઉંમર, તો પણ અત્યારે શું કે એટલો જ આનંદ ને કેફ. કીર્તન બોલે તે અને કીર્તન બોલે અને પાછા એની વાત કરતા જાય. પણ સાસરી મહારાજ મળ્યા ત્યારથી કેફ ચડ્યો છે. હતા જો નાના હતા ત્યારે કંપાલ આશીર્વાદ લઈને ગયા અને કંપાલામાં મૂકીને આવ્યા તો એ ગયો તો એની ચિંતા નહીં કે કંપાલામાં બધું જતું રહી છે. તો એ કે હું આ ધોતિયું પહેરીને ગયો હતો, ચારાના લઈ અને આ કોટ પાટલું પહેરીને આવ્યો છું, એટલે કેફમાં પાછી વાત કરે. એટલે એમી ઈડી એમને કાઢી મૂક્યા ને, એટલે આનો શોક નહીં કે આપણે કમાયા હતા ને આટલું બધું જતું રહ્યું, આપણે લઈ જ નતા ગયા. એટલે કહેવાનું શું છે કે આવો ભગવાનનો કેફ અખંડ આનંદમાં રહે ત્યારે ભાગી જાય. નિષ્કવાન સ્વામી કહ્યું કે આપણે મોટા ભાગે છે કે આપણને આ વસ્તુ મળી છે કે આપણો જન્મ મરણનો રોગ છે, આપણું અજ્ઞાન છે અને એ મોટી વસ્તુ આપણને મળી છે, એનાથી જયું તો એ મોટો લાભ છે. કે આ કાયમ જે અનંત દુઃખ આ ગર્ભવાસ લગ ચોરાશીનો આપણે ભોગવવા પડે છે, એમાંથી મુક્ત કર્યા, એમાંથી આપણે બહાર કાઢ્યા, એ કેટલી મોટી વાત, કેટલા મોટા આપણો ભાગ્ય કહેવાય. તો એ વસ્તુનો કેફ આપણે જો જીવમાં હોય તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે નિષ્કવાન સ્વામી એની વાત આપણે સમજાય કે ભાગ્ય જાગે આ જાણો કોટી થયા કલ્યાણ, કે આપણો કલ્યાણ કેટલા થયા છે કોટી. આપણે એક બેની વાત કરીએ છીએ તો કરોડો કલ્યાણની વાત થઈ ગઈ, એક બે કલ્યાણની વાત નથી. કારણ ભગવાન મળ્યા એટલે અનંત કલ્યાણ. અનંત કલ્યાણ એટલે શું કે આ લોકની અંદર એ બધી રીતે આપણે શાંતિ રહે અને પરલોકની અંદર થઈ જાય, એટલે એનું આપણે ગણી ન શકાય એવું આપણું શ્રેય થઈ જાય છે, એવું કલ્યાણ. એટલે કલ્યાણ આપણું જન્મ મરણથી થઈ જાય છે, એટલે કોટી કલ્યાણ જેવી પ્રાપ્તિ થઈ ગઈ. ઉધારો પાછો કંઈ છે નહીં, આજે રોકડા કાલે ઉધાર છે ને એવું વાત કરે છે બધા. પણ કહેવાનું શું આ તો સાંઈ કે આપણો પ્રગટનો સંપ્રદાય, ભગવાને પ્રગટ, ગુરુ પ્રગટ ને કલ્યાણે પ્રગટ, એટલે એ રીતે આપણે ઉધારો પણ નથી. આપણી જો નિષ્ઠા, આપણી સમજણ, આપણી દ્રઢતા આ બરોબર હોય તો સાંઈ કે આજ્ઞા ઉપાસના દ્રઢ છે તો એને કોઈ ઉધારો છે જ નહીં. સતી દેહે જ આપણું કલ્યાણને મોક્ષ પણ આપણો ભગવાનની સાનિધ્યમાં જઈને બેસવાના. શ્રીજી મહારાજ આપણને આવીને ભેટશે, વાહ તમે બહુ સારો સત્સંગ કર્યો, બહુ સારી સેવા કરી, બહુ સારી ભક્તિ કરી, સત્સંગ સારો કર્યો અને એને માટે તમારું જીવન ઘસી નાખ્યું છે, તો મહારાજ હસતા હસતા આપણને ભગવાનની સેવામાં બેસાડે. પણ પછી મહારાજની પાસે જઈને પૂછીએ કેટલો સત્સંગ કર્યો, પછી આપણે કહીએ નીચું ગાળવું પડે એવું કરીએ તો કંઈ કહેવાય ઊંચું, કે પછી ત્યાં કંઈક કેટલા બંગલા બંધ એવું કંઈ પૂછશે ખરા, અને કેટલા પૈસા કમાય એવું કંઈ પૂછે, એવું બધું કંઈ પૂછવાના નથી. તમે સત્સંગ કેટલો કર્યો, ભક્તિ કેટલી કરી,
એ તો એ જ કરવાયા છે ને. જોગી મહારાજે આપણને શું સત્સંગ કરો, ભગવાન ભજી લો, આ બધી વાત કરતા એટલે એમને એ જ ગમે છે. એટલે એટલું જેટલું કરશું આપણો વ્યવહાર કરતાં કરતાં જેટલું આ કરશું એટલું આપણું જમા પાછું છે, અને એટલામાં જ આપણને સુખ ને શાંતિ થઈ છે, આનંદ આનંદ આપણને થશે. એટલે આપણે એવું સામે કંઈક કરવું છે કે ભગવાન આ સંત આપણા પર રાજી થઈ જાય. એટલે આવો જે સત્સંગ છે એનો કેફ હંમેશા આપણે રહે, તો કોઈ જાતનો વાંધો ન, કેફ સ્વામી કહે આપણે 24 કલાક પાછો રહે, એટલે કોઈ જાતનો ઉધારો ન રહ્યો, એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પ્રગટ ભગવાનનો આપણે પ્રાપ્તિ થઈ ગઈ છે અને એનાથી આપણું આ શ્રેય થયું. એટલે કોઈ જાતનો જોડ કોણ જાણે આ કેમ થયું, આવ્યું અને ચિંતવ્યું સુખ, આવ્યું અને ચિંતવ્યું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ, ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. કોણ જાણે આ કેમ થયું અને ચિંતવ્યું સુખ, આપણે કંઈ ચિંતવ્યું તું ખરું, આ સત્સંગ મળશે, જોગી મહારાજ ગુરુ મળશે, કાંઈ નહીં. આપણે જેમ ઊંઘમાંથી ઉઠીએ ને સવારે તમને કરોડો રૂપિયા મળવા, આ ઊંઘમાંથી ઉઠતાની સાથે આવી જાય દિલીપ કેટલો કેફ ચડી જાય, બહુ થઈ જાય આપણને, કે કરોડ ડોલર, રૂપિયાની વાત નહીં કરે, ડોલરની જ વાત કરે. હવે એટલી બધી વાત થઈ જાય ત્યારે આપણને એમ થાય કે હો અંચિત્યું સુખ મળી ગયું, અંચિત્યું આપણને આ લાભ થઈ ગયો. અને પિન્ટલનું આમંત્રણ આપણે ના સમજ્યા આવ્યું કે તમે આવજો અમારે ત્યાં પાર્ટી ભેગા, તમારો જમણવા રાખ્યું છે, કેટલો આનંદ થાય. એટલે આમ અનચિત્તું જ એને સુખ કહીએ છીએ. અને સ્વાય કહે છે ઊંઘતામાંથી આપણા મોડામાં હાકરનો ગાંગડો પડી જાય, ગરપણ આવી જાય કે નહીં, એમ આપણે એવું છે કે આપણે જન્મ્યા તો કંઈ આ વિચાર નહીં, વસ્તુ નહીં, કંઈ નહીં, અમેરિકા જવાના એવું કંઈ હતું, પણ અહીંયા આવી ગયા અને સત્સંગે થયું કે દેશમાં હતો ને અહીંયા થયું. એટલે કહેવાનું શું છે કે અમેરિકા આવવાનો પણ સંકલ્પ કંઈ હતો નહીં, પણ એ ભગવાનની ઈચ્છાથી આપણે થઈ ગયો, એટલે હાય કહો અમેરિકામાં મારે જવાનું થયું, દેશમાંથી આમ બરોબર ટાઈટ ફેર. એટલે કહેવાનું શું આવી રીતે અનચિત્યું છે, અનચિત્યું આપણે એ સુખ માની લઈએ છીએ, એમ આ ભગવાનની પ્રાપ્તિ સત્સંગ વડે પણ અનચિત્યું છે, કે આપણે એને ચિંતન નથી કર્યું, એના માટે તપ વ્રત કર્યું નથી, ભગવાનની કૃપાથી આપણને આ જોગ થઈ ગયો, આ પ્રાપ્તિ થઈ ગઈ. એટલે અનચિત્યું સુખ આવ્યું છે, એ આપણા જીવની અંદર દ્રઢતા થઈ ગઈ તો સ્વાઈ કે કોઈ જાતનો વાંધો ના આવે. એ અનચિત્યું આપણે સુખ જેને કહીએ છીએ એવા ભગવાનને સંતની પ્રાપ્તિ, જોગી મહારાજ જેવા ગુરુ થઈ ગયા, ત્યારે એ સ્વાય કે મળ્યા હરિમુખો મુખ, ભગવાન આપણને મળે, કંઈક મળે, તપ વ્રત દાન કરીએ તો મળે નહીં, આ તો મુખોન મુખ, આપણે કંઈ ઊંચે જોવાની વાત નથી, ભગવાન સાક્ષાત અને જોગી મહારાજ જેવા સંત દ્વારા એ આપણને મુખોન મુખ વસ્તુ છે, એની સાથે વાત કરી શકીએ, એની જાતે વાત આપણે લાભ લઈ શકીએ, એના દર્શન કરી શકીએ, એવી વસ્તુ આપણને મળી. એટલે તો આપણે કરીએ તોય ના મળે, લાખો યોગીઓ 9 લખાની અંદર તપ કરતા હતા ભગવાનને મળવા માટે, યોગની સાધનાઓ કરતા. અહીં બધા યોગ ચલાવે છે ને તમારે, આંખો મીજીને જરા આમ તેમ કરાવે છે, બાકી યોગ તો કોઈ જુદી વસ્તુ છે, આ તો બધું મારા ભાઈ બિઝનેસ ટાઈપ બધું ચાલે છે, બિઝનેસ ટાઈપની વાતો છે, પણ કહેવાનું છું કે એની અંદર એ યોગ એટલે જબરજસ્ત યોગ, તો આખું યોગ દર્શન છે, આ દર્શન આચાર્ય નથી ને, આ દર્શન આચાર્ય બેઠા છે અમારે, એ યોગની વાત જાણે આપણે બહુ જાણતા, પણ યોગ એવો છે કે એ બધા ઇન્દ્રિયોનો સંયમ કરવો પડે, બધી ઇન્દ્રિયોનો સંયમ કરીને એક ભગવાનની અંદર યોગ કરી દેવો જોઈએ. એવી રીતના આંખનો એ સાધના કરતાં કરતાં એટલે આપ એક બેહવાની આસન પણ સિદ્ધ કરવું જોઈએ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ 8 અંગ કહેવાય છે. સમાધિની અંદર પછી એટલો અંગ સાતમાં સાત વર્ષો થઈએ, તે 9 લાખ યોગીઓ 9 લખા પર્વતની અંદર હંમેશા પોતે આવી સાધના કરતા હતા, વર્ષો સુધી થયા, પણ ત્યાં એક ભગવાન દર્શન. પણ ભગવાને જ્યારે કૃપા કરી શ્રીજી મહારાજે, તો પોતે વન વિચરણની અંદર પહેલો જ માર્ગ ત્યાં લીધો, કે આ બિચારા ઘણા વર્ષોથી તપ કરે છે, તપ કરીને હુકાઈ જશે તોય ઠેકાણું પડશે નહીં, મિસ્ટર રાજા કમ લુક હિયર. એટલે કહેવાનું શું છે કે આપણે પાછું આ ભગવાન જ્યારે આવી વાત, 9 લાખ યોગીને દર્શન દેવા જાય છે, તે ઘડી આપણે આડું અવરું જોઈએ તો પછી ભગવાન જતા, એનું કોઈ આડું અવરું જોવું નહીં. આ 9 લાખ પર્વતમાં ભગવાન શ્રીજી મહારાજ પધારે છે, દર્શન દેવા માટે પધારે, કેટલા તપ કરતા, આપણે તપ કરતા કરતા આવી ગયા છે, એટલે આપણો મોટો ભાગ છે. એટલે મહારાજ દર્શન દેવા પધાર્યો, ત્યારે એ લોકોનો ઉદ્ધાર થયો. અને મહારાજ કહેવું કે બધા 9 લાખ યોગીઓને એકી સાથે મળ્યા, બધાને એકી સાથે અનેક સ્વરૂપે દર્શન આવ્યા, એટલે બધાને એક સાથે સરખું સુખ આવ્યું. જેમ કે આપણે અક્ષરધામમાં બધા બેસવાના છે, એક સરખું બધાને સુખ, કે આગળ હશે, પાછળ હશે, આમ હશે, તેમ હશે, આ બાજુ હશે, તો બધાને ભગવાનની મૂર્તિ સન્મુખ દેખાય, એવું સુખ છે. આપણે અક્ષરધામ એમ નહીં, અહીંયા આ પાછળ કોઈ દેખી ના શકે એવું અહીં તો આપણે લાગે છે, આવરણ છે, ત્યાં કોઈ આવરણ નથી, ભગવાનની મૂર્તિ છે તો ચારે બાજુ દેખાય. મહારાજ વડતાલમાં 12 હિંડોળા જીધ્યા, એટલે હિંડોળો બનાવ્યો હતો, એટલે 12 દ્વારનો હિંડોળો હતો, પણ એમાં ઝૂલતા, એટલે મહારાજ 12 તરફ સન્મુખ દેખાય બધા,
એટલે ભગવાન તો અલૌકિક છે કે આપણને અલૌકિક આપે છે. તો એ પ્રમાણે 9 લાખ યોગીઓને એક સાથે ભગવાને દર્શન આપ્યા, મળ્યા અને એમને આશીર્વાદ આપ્યા, એનું કામ થયું. ત્યારે જો શું અહીં કહે છે, કૃપા આપણા સાધનોથી પહોંચી શકાય વસ્તુ નથી, પણ તમે એની આજ્ઞા ઉપાસના દળ રાખી, એમનો આશરો બરોબર રાખી, તમે ભજન કીર્તન જે કંઈ કરશો, થોડું કરશો, તો પણ ભગવાન રાજી થઈ અને એ આપણને સુખ આપશે. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે એ કૃપા છે, કૃપા સિદ્ધ છે. સંતો છે એમને ભગવાન શ્રીજીમાં પૂછ્યું કે ભગવાન ચર્ચા ચાલી, આપણે જેમ ચર્ચા ચાલે ને બે પક્ષ થાય ને સામે ચર્ચા હતા, બોલે અમારા હમણાં ત્યાં ચાલ્યું હતું, એટલે એમાં સેવા અને પેલું આ નિયમ ધર્મ ને કથા, કથા શ્રેષ્ઠ કે નિયમ ધર્મ શ્રેષ્ઠ કે સેવાની આ બધું ચર્ચા ચાલતી હતી, એ બધી ચર્ચા. હે, હા, કોકડું ગૂંચાઈ ગયું હતું પણ ભગવાન દેહથી ઉકલ્યું છે, એટલે કોકડું આપણું ગૂંચવાય છે આવું. એટલે કહેવાનું શું કે વ્યવહારને સંસારમાં ગૂંચવાય છે ને આવું જ્ઞાન સમજણમાં ગૂંચવાઈ જાય, કારણ એકને હવને પછી એક વસ્તુ હાથમાં એ લઈને ફર્યા કરે કે આ મારી સિદ્ધ વસ્તુ આ છે ને આ જ કરવું જોઈએ. પણ સર્વાંગી જે વસ્તુ છે એ આપણે મોટા પુરુષને સત્સંગથી આપણે સમજાય છે, અને ભગવાન સંત પણ સર્વાંગી જ વર્ત્યા છે. દરેક સેવા છે, નિયમ ધર્મ છે, આજ્ઞા ઉપાસના છે, દરેક વસ્તુની અંદર એમના જીવનમાં આપણે જોયું છે. એટલે કહેવાનું શું, એટલે આ પ્રશ્ન સંતોને ત્યાં ચાલતો હતો કે ભગવાન છે કૃપા સાધે કહેવાય કે ક્રિયા સાધે કહેવાય. કેટલા કહે છે કે ના, આપણે બધું તપ કર્યું, વ્રત કર્યું, આપણે ઘણી જાતના બધા કષ્ટો વીઠ્યા, ત્યાર પછી ભગવાન મળ્યા. પછી બીજા કંઈકના કૃપા સાધે આપણે કરીએ છીએ, કંઈ એનું કંઈ નથી, પણ કે આપણા સાધનોથી ભગવાનને પહોંચાયું નથી, એ તો ભગવાન પોતે સામેથી કૃપા કરે તો જ આપણને એનો લાભ મળે. એટલે ક્રિયા સાધે કૃપા સાધેની આ વાત બધી ચાલતી. શ્રીજી મહારાજ બેઠા પછી કે શું ચાલે, તો કે આ અમારો પક્ષ આ છે ને આ પક્ષ આ છે. શ્રી મહારાજ કે બહુ સારું. પછી કેટલીક વખત આપણે આ જાણીએ છીએ કે કીડી હોય એને હાથીને મળવું હોય તો મળી શકે ખરું? કીડી ગમે એટલા પ્રયત્નો કરે, કીડી તો નાની છે, હાથી તો મોટું પ્રાણી જબરજસ્ત છે, એના પગ નીચે કેટલી કીડીઓ થઈ જાય ને એને તો મળી શકાય ને. કોઈ દાડો ગમે એટલો પ્રયત્ન કરે તો હાથીને મળવાનો મેળ થાય ના થાય, પણ હાથી પોતે એમ શકે કે મારે કીડીને મળવું છે તો કીડી જેવો થાય, કીડી જેવો થાય કીડીને સુખ આવે મળવાનું. બીજું થયું તે શું થયું, કૃપા થઈ ગઈ, એ આપણી કૃપા થઈ ગઈ. એટલે કહેવાનું શું, આથી એ કૃપા કરી તો કીડી જાય. એટલે ભગવાન તો આવા જબરદસ્ત છે. હવે એ ભગવાનને મળવું એ આપણે મળી શકાય એવી વસ્તુ નથી, ગમે એટલું કરીએ તો પ્રયત્ન કરીએ મળે, પણ જ્યારે એ ભગવાનની કૃપા થાય ત્યારે એ ભગવાન મનુષ્ય જેવા આપણા જેવા થઈને આવે ને આપણને મળે ત્યારેનું સુખ આપણને આવે. એટલે એ કૃપા થઈ ગઈ. એટલે એ મહારાજ કહે છે કે ભગવાન છે કૃપા સાધે છે, તો આપણું સાધન શું, અમે અક્ષરધામમાંથી આવ્યા એમાં તમારું સાધન શું, તમે કઈ જાતનું સાધન કર્યું જેથી કરે અમારે. એટલે કેવળ મહારાજે ત્યાંથી સંકલ્પ કર્યો કે આ દુનિયામાં જે બધા મનુષ્યો છે એને મારા સ્વરૂપનો નિશ્ચય થાય અને મારા ધામની પ્રાપ્તિ થાય, એવો શું સંકલ્પ એની સામેથી આવ્યા. અને એ ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે ગમે ત્યાં પોતે ફરી અને આપણે દર્શન સુખ આપ્યા અને આપણું કાર્ય કર્યું. એટલે કહેવાનું છે કૃપા થઈ ગઈ, કે એમની મહાનતા વગર તો આપણી કાંઈ જ નથી, આપણે તુચ્છમાં તુચ્છ છે, કંઈ એને આપણે જોઈ શકીએ ને દેખી શકાય ને, વિરાટ સ્વરૂપ બતાવ્યું તો અર્જુન જોઈ શક્યો ને, તો એવું મહાન સ્વરૂપ એમનું છે, એવું મહાન પ્રતાપ છે, ઐશ્વર્ય છે, એની આગળ આપણે કાંઈ જ નથી. પણ એ સામેથી કૃપા કરી પૃથ્વી ઉપર આપણા જેવા થઈને બાળક રૂપે થાય, યુવાન રૂપે થાય, વૃદ્ધ રૂપે થાય, એમ દરેકની રીતે થઈને આપણને એવું સુખ એમને આપ્યું છે, એ મોટી કૃપા છે. એટલે અનિચિત એવું આપણને આ સુખ પ્રાપ્ત થઈ ગયું અને એવો ઢાળો ઢળી ગયો કે આપણને કોઈ જાતનો મુખોન્મુખ પ્રાપ્તિ થઈ ગઈ છે. ત્યારે સ્વામી કહે છે આપણે પણ આવો લાભ સહેજે સહેજે મળ્યો છે, તો સત્સંગનો ઉત્સાહ કાયમ રાખો, એમાં જરાય મોરા પાપા દેવી નહીં અને સરસ રીતે આ થઈ જાય. છેલ્લી ઘડી શું કહે છે, ધન્ય ધન્ય અવસર આજનો જેમ મળ્યા મહારાજ, જેમ મળ્યા મહારાજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ, ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. કેટલા ઉત્સાહના શબ્દો, બળના શબ્દો, નિષ્ફળ છે એના કેવી પરિસ્થિતિમાં આ શબ્દો લખાયા છે જોવાનું છે. કોણ ભગવાનને માધ્યમ રાખીને કે આ વસ્તુ મળી છે એટલે બધું પ્રાપ્ત થયું. ધન્ય ધન્ય અવસર આજનો, આપણે માટે અવસર ધન્ય શું, આપણો જન્મ ભગવાનનું પ્રગટ થવું, સદગુરુ જોગી મહારાજ જેવા સંતોના આપણે સંબંધ થયો, એટલે આપણે માટે આ ધન્ય અવસર થઈ ગયો, આપણો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો. આ જો સત્સંગ મળ્યો છે એ સફળ છે, એટલે હવે સત્સંગ ન મુકાય આપણે જોવાનું. એમને તો યોગ સારો આપ્યો, અવતાર આવો આપ્યો, સરસ અવયવ આપ્યા, આપણને સરસ રીતનું શરીર આપ્યું છે, આવો યોગ કરી આવ્યો છે, પૈસે ટકે બધી રીતે આપણને સુખી કર્યા છે, અમેરિકા જેવા દેશમાં આવ્યા છે, કેમ ડોલરિયો દેશ, એમાં રહેવાનું ફરવાનું મોટર ને ગાડીઓનું ચકચકાટ બધું ચાલે, પ્લેનમાં ઉડવાનું કેટલી મજાનું કામ. હા, એ ભગવાન આવો યોગ આપ્યા છતાં ભગવાન ના બજીએ તો પછી ખામી આપણી છે ને. એટલે સ્વામી કહે આપણો અવસર ધન્ય માની લેવો,
કે આપણે બહુ ગરીબ છીએ કે આપણે આમ થઈ ગયા, માનવાની જરૂર નથી. આપણે તો ભગવાન મળ્યા છે એટલે આપણું ગરીબપણું ટળી ગયું, દરિદ્રપણું ટાળી ગયું. એટલે શું કે આપણે જે મોક્ષને માટે ગરીબી કે છે ને, આપણો મોક્ષ થઈ ગયો, કલ્યાણ થઈ ગયું, એટલે એને માટે કંઈ આવા ફરવાનું નથી કે રખડવાનું નથી. આ નિશ્ચયને ડરતા આજ્ઞા ઉપાસના કલ્યાણ છે જ. એટલે કે ધન દેને અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, મહારાજ મળ્યા એ ધન અવસર થઈ ગયો અને એ પ્રમાણે આપણું કાર્ય થઈ ગયું. જે બ્રહ્માંડ સ્વામી કહ્યું, ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી મેં નિરીખા સહજાનંદ, ધન્ય આજની ઘડી. ઘટપુરની અંદર બ્રહ્માંડ સ્વામી તો પોતે લાલુ બારોટ હતા, પાંચ પછી માણસો જરિયાની વાગાણ બીજું પહેરીને આવ્યા હતા. શ્રીજી મહારાજ તર ગઢડામાં લીમતરુ નીચે જોયા અને પોતે એને એ પોતાની ઇન્દ્રિયો બધું આકર્ષણ થઈ ગયું, સમાધિ થઈ ગયું, ભગવાનનો દિવ્ય સ્વરૂપ દર્શન થયા, એમના મનના સંકલ્પો પૂરા થયા. ત્યાં શબ્દો નીકળી પડેલો, તરત જ નીકળ્યો કે ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી, કે આજની ઘડી મારી ધન્ય થઈ. અત્યાર સુધી રાજા મહારાજાને બધે ઘરે ઘર ફર્યો પણ એ મારી ધન્ય ઘડી નથી, એ તો આ લોકનું મને પ્રાપ્ત થયું. પણ જે ખરું સુખ પરમાત્માનું, એવા પુરુષ સાક્ષાત મહારાજ છે અને ભગવાન છે માટે નમી પડેલો અને જીવન અર્પણ થઈ ગયું અને લાડુ બારોમાંથી બ્રહ્માનંદ થઈ ગયા, બ્રહ્મનો આનંદ આવી ગયો. માટે બ્રહ્માનંદ બારોટ હતા ગા પાછળ, એટલે બારોટને બહુ ગૌરવ લેવા જોઈએ કે આપણા આત્મા હવે એક થઈ ગયા છે. એટલે કહેવાનું શું છે, આ બારોટ બેઠા છે ને બધા ઘણા બેઠા છે, આપણા સત્સંગીઓ છે. એટલે કહેવાનું શું, આવા એક જબરદસ્ત થઈ ગયા બ્રહ્માનંદ, એટલે બ્રહ્મનો આનંદ આવી ગયો. પછી કોઈ દાડું મોરું પડ્યું, કેટલા કીર્તનો ગાય, ક્યાં બનના ગાય છે, મારાના કીર્તનો, એમના બ્રહ્માન સ્વામી બધું આપણે સાંભળે, નિષ્કવાન સ્વામી, ક્યાં બધાને એવો આનંદ આવી ગયો, તો આવા સુખ્યા થઈ ગયા. એટલે સ્વામી કહે છે, આપણો ધન્ય તેને અવસર આજનો જેમાં મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ કહે, ડંકો જીતનો, આપણો જીતનો ડંકો વાગી ગયો કે હવે આપણે કંઈ હાર જીતની વાત નથી, જીતનો છે આપણે, કે હવે આપણે પૈસા મળ્યા, નોકરી મળી, બીજું ના મળ્યું, ઓછું મળ્યું, બીજું ત્રીજું, આવા બધી વસ્તુની વાત નથી, કે આપણે જીત થઈ ગઈ, કે આપણે ભગવાનને સંત મળ્યા. એટલે માયાની સામેનું આપણું યુદ્ધ છે એમાં જીતી ગયા, આપણું જે માયાની સાથેનું યુદ્ધ છે એ યુદ્ધમાં જીતી ગયા, માયાથી પાર નીકળી ગયા આપણે. હા, ભગવાનને સંત મળ્યો છે એટલે આપણે માયાનું આવરણ નીકળે છે. અને એ સ્વામી કહેશે, કદાચ આપણને એવા આપણા જીવનને કંઈક હશે, થોડી વાસના હશે, સ્વભાવ છે, એ પણ મહારાજના સંબંધે કરીને નીકળી જશે, એટલે આપણે રહેવાનું નથી. એ આપણને ગમે તેમ કરીને સ્વામી કહેશે, આપણા દેહની વાસના છે કાઢશે, દીકરાની વાસના છે તો કાઢશે, પૈસાની વાસના છે તો કાઢશે, બીજા ગમે તે દોષો છે તો એ પોતે કરવા બેઠા છે. એમાં કહે છે, મારા કહેવાય છે એમાં રંચ માત્ર કસર રાખવી નથી, મધ્ય 45 વર્તનાવર. ત્યાંની અંદર મહારાજે કહ્યું છે કે મારા કહેવાય છે, આપણે એમના કહેવાય છે, આપણે કોઈ બીજાના છે. ભગવાન શ્રીજીમાનો આપણે આશરો છે અને ગુરુ આપણને એવા સમર્થ મળ્યા જોગી મારા, તો પછી સ્વાય કહે છે એ કે મારા કહેવામાં રંચ માત્ર કસર રાખવી નથી, સૌને ઠેર રાખે ભ્રમરૂપ કરીને મોકલા છે, અક્ષરધામમાં મોકલે, એટલે એવી એમને મહારાજે પોતાની દ્રઢતા છે. પણ સ્વાય કહે પછી તમે પણ સુધા સાવધાન રહેજો. આ ભગવાન મળ્યા પાછા આપણે પાછું કહે કે હો ભગવાન મળી ગયા, આપણું થયું, એવું બરાબર છે, એ પ્રાપ્તિ થઈ ગઈ છે, પણ પાછું એમની પ્રસન્નતા માટે એમની આજ્ઞા છે, એ નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના આપણે રાખવાની. એટલે એ પાછું આપણે કે સ્વામી કહે છે, આ છે તમે પણ સુધા સાવધાન રહેજો. રજવાની અંદર આપણે $25,000 પડ્યા હોય કે સોનાના દાગીના કર, તો ના થાય કાકા ઘડી ઘડી આમ કરવું પડે કે ના કરવું, ચાલો કોઈ ચોર ગજવું ચોરનાર હોય તો સાવધાની રાખવી જ પડે, ના રાખીએ તો ચોર લૂંટાઈ જાય. એમ મારે કે હું તમને મળ્યો છે, તમારી પાસે આવી બધી પ્રાપ્તિ તમને થઈ છે, એમાં પણ તમે જો સાવધાન નહીં રહો, આજ્ઞા ઉપાસના બીજાની અંદર અસાવધાન રહેશો અને સાવધાન નહીં રહેશો તો પાછું એ ચાલ્યું જશે, સત્સંગ ચાલ્યો જશે, એટલે ચોરાઈ જાય માણસ પોતાની મિલકત જેમ ચોરાઈ જાય સાવધાન રહે તમારે. એમ સ્વાય કે તમે પણ સુધા સાવધાન રહેજો તો તમારે કંઈ કરવાનું રહેતું, બસ આપણે એટલું જ કરવાનું, અમે તમને અને તમે, એ સિવાય બીજો ઈચ્છા જ ના થાય, સુખમાં કે દુઃખમાં, સુખ દુઃખ આવે સર્વ ભેળવું તેમાં રાખજો શિરમતી, જાળવીશ મારા જન્ને અતિશે જતન કરી. કે તમે સુખ દુઃખ આવે તો ભગવાનની ઈચ્છા સમજી અને સુખ આવે તો સુખ ભોગલી અને દુઃખ આવે તો દુઃખ ભોગલી, દુઃખમાં કર્મે ના જો, ક્યાં હાલ દુઃખ ક્યાં આવ્યું, આવે જ. આ સ્વાઈ કે દુઃખ તો દુઃખનો દરિયો છે, દુઃખના દરિયામાં જ બેઠા છે, સંસાર દુઃખનો દરિયો છે, આવવાનું છે, પણ એની અંદરનું સુખ એ પણ આપણે ભગવાન શ્રી મહારાજ મળ્યા છે. એટલે સુખ ભેગું દુઃખ છે, સુખ આપણે જે માનીએ છીએ સુખ એ દુઃખ મિશ્રિત છે, કારણ કે જેટલું માયામય સુખ છે દુઃખ વગરનું, એટલે તો બધું છે જ, એટલે એની માટે હરખશો કરવાનો હોય જ નહીં. આ પ્રાપ્તિ સામું જોવાનું કે ભગવાન મળ્યા છે તો સ્વાઈ કે આપણે કોઈ વાંધો, એટલે સુખ દુઃખમાં સ્થિર મતી, સુખ ભગવાનની સામે આપણી જે નિષ્ઠા દ્રઢતા છે એને દ્રઢ રાખી અને આપણું સત્સંગ જો કરીએ તો કોઈ જાતનો વાંધો આવે ને. એટલે ડંકો આપણો વાગી ગયો છે અને ખરેખર આપણે આજે આ પ્રમાણે દેશ ને પરદેશની અંદર કે આવો સત્સંગ એવાના સંકલ્પ થયો છે, મહારાજ છે, ગુણાસ્વામી છે, ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગીમાં સંકલ્પે, એમાં આ બધા જે જોડ્યા છે એ બધા બહુ ભાગશાળી છે. અને એવો ને એવો ઉત્સાહ 24 કલાક આપણા આજીવન લાઈફ સુધી, પાછું કેટલી વખત આ ક્યાં હતી કુટારો કરવો એવું પાછું થાય,
પણ કરવો જ પડે. અત્યારે આપણે કુટારો નહીં કરતા, ઘર નોકરીનો ધંધાનો એ કુટારો ચાલે જ છે, તો એમાં કંઈ મુકાય છે, ઠેઠ સુધી કરવો પડે. ત્યારે સ્વામી કે દેહને માટે જો આટલો દાખલો થશે, આત્મકલ્યાણ માટે કરવો જોઈએ, એમાં કંઈ થયું નહીં કે આ ક્યારે થશે, કેમ થશે. એ આપણે સ્વામી કે હુથાને લાકડું ઘડવા આવ્યું, પછી આપણે બહુ વિચાર કરવો, એને મૂળ આવે ત્યારે કરી જ નાખજે. ચિત્રકારને ચિત્રકાર ચિત્ર બરાબર આમ કરતે એમ કરતો બગાડી મૂકે, એના કરતા એને કહેવાય ને એના મૂળમાં આવે ત્યારે બધું કરી નાખે. એમ આપણે ભગવાનને અર્પણ થયા છે, એમના મૂળમાં આવશે એટલે આપણે બધું આપણું એક બ્રહ્માકાર બનાવી દેશે અને સુખ્યા થશે. માટે બધા ખૂબ ખૂબ આવો ઉત્સાહ રાખી આપણો સત્સંગ દર રાખજો.